વાંજણી ક્યાં આવી? મંદિર માં આપ શું કર? વાંજણી આજે ના આવ્યો તો? આ ક્યાં સામે મળી? વાંજણી આવે છે મંદિર વાળાએ પણ આને રોકવી જોઈએ. માના દ્વાર તો બધા માટે ખુલ્લા, બધા માના સંતાન. માની વાતને ને વાંજણીને કઈ સનાન કઈ સુતક. આ મંદિર બંધાવનાર જસરાજ પણ વાંજ્યો, એના કુળમાં પણ અંધારું હતું. એની માં અંબાનું મંદિર બંધાવ્યું અને માના તેજે એના કુળમાં પણ દીવો જગમગ્યો. જસરાજ તો માનો ભક્ત હતો પૂજારી છી, અને આનો વર સોમો તે કે માણસ છે? અરે નર નથી, નરાધમ છે, નરાધમ. અરે પથ્થર થી નપાવટ, પૂરો નાસ્તિક. જય અંબે, જગદંબાની લીલા કોણ જાણે. આવરે વા, પૂજા કરી લે. અરે એમ હિંમત ના હાર, ચાલ. આજે પણ સોમાબાઈ ના આવ્યા? મહારાજ, એ તો જાણું છું બહેન કે સોમાબાઈ નાસ્તિક છે, પરંતુ તારી સેવા અને ભક્તિ થી એ નાસ્તિકમાં પણ તું આસ્થા જગાવી શકીશ. પારસદાસ પરસે કથિર તો શું, પથ્થર પણ કંચન બની જશે, અને એક દિવસ જરૂર તું માની મેર લેવા આ મંદિરમાં સોમાબાઈ સાથે આવીશ. માં તો દયાળુ છે, હજાર હાથ વાળી છે, જગત જન્ય છે, અને બેન દુઃખ વગર સુખ નથી, અને તરકા વિના છાયો ક્યાંય પાડ્યો છે? આવ બેન, હા ચાલ પૂજા કરી લે. ભૂલતા ભૂલાઈ ગયો.
રૂંઢાટાણું થઈ ગયું. હવે રાખ ને આ વાંઢા ને રંઢાટાણું કેવું કેમ? અરે તમને દીઠા ને ત્યાંથી દરિયા તારા પેટડા ની કોણ ચિંતા કરે? હવે મેલ મેલ એ તો હવ નું કામ હવ કરે. હાઈ લવે બે બટકા ભરી લે. કોને? તને. હવે હાઈ હાઈ. અરે મારા મારા ઢાંઢાઓ, શું રૂડી છે તમારી જોડી? કેવાય ભલે ઢાંઢા, પણ શું તમારો રૂવાબ છે? અરે બાયડા કે છોકરા, હે પણ મહિના થી જરા ઓછા ઉતરે નહી. અરે છોકરા ઈ છોકરા છોડ્યું ઈ છોડ્યું. ઓ ભીખા કાકા, આ તમારી મનસી માલગાડી આવી. અરે સિંગલ પાડો, ભાતુ સાથે લાવી. કાના નસીબ નો ભારે જોરું કો ભાઈ, ઓલી કાના ની વાસળી એ જેમ રાધા ને ઘેરી કરી હતી એમ પારી પીપુડીએ હું ગેલો થયો છું. એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, છ છ છ છ છ છ છ છ છોકરી ની જણ નારી એ છોકરો ના જણ્યો રે લોલ. છ છ છોકરી ની જણ નારી એ છોકરો ના જણ્યો રે લોલ. અર મારી રોટલી ની વણ નારી એ રોટલો ના ઘડ્યો રે લોલ. છ છ છોકરી ની જણ નારી એ છોકરો ના જણ્યો રે લોલ. મારી મારી તને મારી સખી નડે તલડી નાખી
રેલગાડી ક્યાંથી મારે આગણીએ ટકી 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 અટકી ગઈ. હા છો ડબ્બાની આ રેલગાડી ક્યાંથી મારે આગણીએ અટકી ગઈ. બોલો રઘુપતિ રાઘવ રાજા રામ પછી તો પાવલ આ ભિખારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પછી તો પાવન આ ભિખારામ. ભિખારામ ભિખારામ ભજમંચી તું ભિખારામ. ભિખારામ ભિખારામ તારા નસીબમાં ત્યાંથી આ ભિખારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પછી તો પાવન આ ભિખારામ. ભજન માં ભૂલે પડી મારા ભાઈ આજ મારી લોટી ખવાની કે થઈ. ભજન માં ભૂલે પડી મારા ભાઈ આજ મારી લોટી ખવાની કે થઈ. અરે ર ભૂલ્યો ભગત છતાં ભગતાણી ચોટીઓ ના ખણ્યો રે. લોલ બોલ શ્યામર રામચંદ્ર કી જય. ના બોલે તે રે એક લમડા માં લે. મારે તે આગણે ભૂવા ધૂણાવજો. મારે તે આગણે ભૂવા ધૂણાવજો. કિયું ધૂણવાની વાતડી ખોટી આમ તો રાખો ઉજાગર. કર્મી ને હીરા જડે ને અકર્મી ને પાણા. તારા નસીબ ના પડ્યા માં અરે પડ્યા પંદર શે કાણા. નસીબ ના કાણા પુરાવ મારી ભઈ બીજું ભૈરું કરાવ છટકી. નસીબ ના કાણા પુરાવ કાણા પુરાવ અલી કાણા પુરાવ. હાય નસીબ ના કાણા પુરાવ મારી ભઈ બીજું ભૈરું કરાવ છટ દઈ. કરાવ 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 છટ દો. ભૂંડા તે તો પાબળા એકડા ખૂટ્યા. ચાર પાંચ ત્રણ બે એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ. ભૂંડા તે તો પાબળા એકડા ખૂટ્યા. દીકરો આવશે.
તારી બાને આપ સવાસો ફોરી ને શ્રીફળ ને જઈને આપે ડૈરી માને ને કરે પાકું ને રમાડે દીકરાને. મારા રોયા તને સપનાય હાચા નથી આવતા. આ ઘરમાં છ છ છોકરીઓ છે, બિચારી વહુ માથે બેઠી છે, તોય તને લગ્ન કરવાનો કોડ જાગે છે? કાબા કોડકાર આવે પછી મુકવાસ નું મન ના થાય. મૂગો માર મૂગો, છ છોડીઓ નો બાપ થયો તોય હજી તને સંતોષ નથી? તમારા બાપાની ચોથી વાર ની હતી કે નહીં? હું ના આવ્યો હોય એ તો આગલી ત્રણ ની જેમ તાળી મારો બાપો પાંચમી ના કરે. એ બા, અમે તારી લાજ રાખી એમ તું મારી લાજ નહીં રાખે. દીકરો જ આવશે એની ખાતરી શું? ખાતરી ની વાત કરે છે? કરતા જાળ કરોળીઓ, એમાં સાતમી વાર જાળ નથી થતી. છોડ્યું છે ને, હાથમો છોકરો જ આવશે. આમ તો સપનું આવ્યું છે ને ભીખલા, તને સાચે સપનું આવ્યું છે ને? કઈ ઠીક છે, પણ હું પેલા ભુવન પૂછીશ. કોને? માના ભુવન ને. નાખી દીધા જેવી વાત ના કર, લાને વાત નાખ ને. જો માતાજી નો ભુવો હા પાડશે ને તો જ જમના ગોળાણી ને ત્યાં જઈને હું ડાય ની વાત નાખીશ. હોને જાણે વાત નાખ ને, પણ પેલા ભુવો. કઉ છું કઉ છું, પંથ છે લાંબો અને તમે નાર છો પદમણી, રસ્તામાં એકલા અટવાઈ જશો. દીખા સમજું છું તારો ઈરાદો, મારા માર્ગમાં વચ્ચે ના આવ. હું ક્યાં તમારા માર્ગ ની વચ્ચે આવું છું? હું તો તમારા હાથમાં રહેલી રેખાઓ ની વચ્ચે આવું છું. એટલે આ તમારા હાથ ની જે રેખાઓ છે ને એ હું છું. હલ દીખલા, તને વળી હાથ નું જ્ઞાન કે દી આવ્યું? સાચું કહું, માતાજી મને જે દાડે સપના માં આવ્યા ને તે દાડાથી. માતાજી? હા, માતાજીએ મને સપનામાં આવીને કીધું કે તારા લગ્ન પદ્માની હારે થશે અને તારે ત્યાં છોકરો આવશે. મારી માં છે ને એ ભુવન પૂછવા માટે જાય છે. કહું જો તું હા પાડતી હોય ને તો ભુવો ડઈ ને બદલે તારું નામ લે અને સવાસો કોરી અને શ્રીફળ તારા બાપા લે આપે અને પછી આપણા વેલા લાવડી ભુવાય તો એક વાર મારા લગ્ન સોમા સાથે થશે એમ કહ્યું હતું. અરે પણ સોમો નાસ્તિક હોય એમાં ભુવો શું કરે? હે, આપણે બે રાજી હોઈએ તો. અરે બીયા બીબી રાજી તો જાખ મારે કાજી. ના લાયક, મને એકલી સમજીને હાથ ચાલવા નીકળ્યો છે? પણ હું એકલી નથી, મારી સાથે છે ઉપર વાળો. છતી વહુએ પારકી પર શરમા તો નથી? મને શી ખબર કે ઉપર વાળા હા હશે. નાસ્તિક લોકો નું હાથ દુઃખ, દેવી ને માને નહીં અને માનવા દે નહીં. ખીર ખાવીએ નહીં અને ખાવા દેવીએ નહીં. પીપોળી વગાડીએ નહીં, પીપોળી વગાડવા દેવીએ નહીં. મો સંભાવી ખા. હું પણ તારા જેવી છું, કરી દીધી થી ભગવાને જયારે સુખ વેચ્યું હશે ત્યારે રહી ગઈ હશે એક સ્ત્રી. એમ તો મુસીબત દુઃખ ટીકા નિંદા જેવા શબ્દો નારી જાત માટે ન હો. માં આવી કસોટી શું મારા નસીબ લગતી વખતે વિધાતાની સહી ખૂટી ગઈ હશે કે મારા કરમનો કાગળ કોરો જ રહી ગયો? ભલે આપે જા આઘાત, વરસાવી જા વજ્રપાત, દીધે જા દુઃખ, પણ દીધી હું નહીં રડું અને તું જ રડીશ. કઉ છું ક્યાં ગઈ જમવાનું થયું? મારી બજાર લાવી. કઉ છું ક્યાં મરી ગઈ? બા હું અહીં છું. ઓહો, આને તો હજી ગાય ને નથી દોઈ. કઉ છું વાછડા સામે શું જોયા કરસ? પણ એ દિવસ જોવા મારી માટે મેં શું નથી કર્યું તે મારા પર ઉપકાર કરે તમે. અને જો કઉ છું વાળું કરી પાણી ભરી લાવી ને પછી પથારી કરી રાખજે, સમજી? હા, અને હા પછી મારા પગ બાંધજે અને પાછા સવારે વહેલા ઉઠજો. શું માથાની બહુ મળી છે શાંતા? એ શાંતા શું છે ગોમતી? શાંતા, હું મારી જોડે આવવું છે. ક્યાં? ભુવા કને. ભુવા કને? હા, મારા ભીખાના બીજા લગન પૂછવા માટે. તારે સોમા માટે પૂછવું હોય તો હાલ. હા,
તે હાલ ને બેન. બા હું પણ આવું. એ હાલો ક્લિમ ચામુંડાએ વિચ્ચે જય મા કાળી જય ભદ્ર કાળી. હું અમે કોણ? માના ભુવા. અમારું કામ માનો હુકમ સુણવાનું અને ધૂણવાનું. પણ તારે શેના ધૂણા? એ ભુવા આને મારી માં આવે ને એટલે તારે માથું ધૂણાવાનું અને આયે આ કરવાની. ન બને ન બને, ખોટું ન કહેવાય. અમે તો ધૂણવાના અને માનો હુકમ સુણવાના. ખોટું કરીએ એટલે માથાશમ કરી નાખે. તો પછી બીજો કોક જોગ તો તારી ભસમ એના શરીરે ચોલશે. તને શું વાંધો છે? એટલે આ ભુવાનો ક્યાં ટોટો છે? ભગવાન પણ પ્રાર્થના કરે ને બાધા રાખે નું સાંભળે છે. તો પછી તને શું પેટમાં દુખે? નો લેવાય નો લેવાય. તો એમને કામ કરી આપો. આવું બોલનારો કળિયુગમાં તું છેલ્લો જ છે. અરે લીધા વગર કોઈ કામ કરે જ નહીં અને લઈને કામ કરશે એની ખાતરી છે. હે મારી બાવે અને તને પૂછે કે છોકરો ક્યારે થશે તો તારે કહેવાનું કે બીજી વાર લગ્ન કરે ત્યારે. અને મારી બા તને પૂછે કે લગ્ન કોની હારે થશે તો તારે કહેવાનું કે ડૈરી હારે. સમજો કોલે મારી મા આવી લાગે. અરે કોની લઈને આવી? મને હંતા એને નહીં મને. ભુવા ભાઈ ધૂળો થોડા સવાલ પૂછવા છે. પૂછો. મારો ભીખા ને ત્યાં દીકરો નથી. દીકરો હોય તો બીજા લગન. એનો એવો હુકમ છે કેવું કે છે? કોનો હુકમ? ચંદે ચાર મહાકાળી. મારો દીકરો બીજા લગન કરે તો છોકરો થશે? જેવી માની ઈચ્છા. ભુવા ભાઈ મારે ભીખાઈ કોને પરણવું જોઈએ? જોયું શાંતાબેન ડાયનું જ નામ દેવા. તે સાંભળ્યું? હા. સોમો અને ભીખો બીજું લગ્ન કરે તો ઘરે દીકરો ઉતારશે. પણ ડાઈ પરણવા રાજી થશે? ડાઈ ને દીકરો થશે? સોમો પરણવા રાજી થશે? દીદી વાળો ખોળો ભરાશે? તમે સાંભળેલું બોલો છો ને? હા શીખવાડેલું. શીખવાડેલું? માતાનો હુકમ છે. જાઓ માતાઓ. ભલે. ક્યાં ગયા તમે? ભુવા પાસે. પૂછ રેવા રે કે ભુવા શું કહ્યું તે? જો બા, તું તો જાણે છે કે હું જતીનગોમાં માનતો નથી. પણ બોલ, તારી માતાના આશીષ નો વેપાર કરતા એ ભુવાએ શું કહ્યું? કેમ બોલતી નથી? હું કહું, ભુવાએ ધૂણીને માતાનો આદેશ સંભળાવ્યો કે સોમાભાઈ બીજા લગ્ન કરે તો જ દીકરો આવે. અરે બા, બીજાના તેલે દીવો બાળીને અજવાળાને શું કરવું છે? રેવાથી ભલે વંશ ન રહેતો હોય, મારે ત્રણ ભાવ નથી બગાડવા. રેવા, ખબરદાર છે જો માતાના મંદિરે કે ભુવાના થાનકે ગઈ છે તો. સમજી? આમ માતાજીના આદેશને ધમકારી બહાર ચાલ્યા જાઓ તો માતાજીનું અપમાન થાય. થોભો ને? હું જિંદગીમાં થોભતો જ આવ્યો છું રેવા, તારે માટે. અને રેવા સિવાય કઈ દેખાતો જ નથી રે. હકીકત છે તે રેવા છે અને હવામાં બાજકાતી અંધશ્રદ્ધાની પૂછડી છે. કોને ખબર મારા સોમા પર તે શું જાદુ કર્યું છે? બા હું શું કરું? કે જમના ઘોડાની કહ્યું તે સાંભળ્યું નહીં? અલી તને સમાન હોય તો કઉ છું જઈને કુવો ફોર અને જો સીધે સીધી નહીં ગાંઠે ને તો રોટલામાં ઘેર દઈ દઈશ તને. નહીં મારા સોમાને. અને પછી તું ભોગવાઈ કે દીકરા તો જણા નહીં પણ સાસુના દીકરાને મારી નાખ્યો. અને તારે જો સોમાને જીવતો જોવો હોય ને તો કઉ છું તારું મોં કાળું કર અને સતીઓ પર ચાર પિતાએ. જમના ગોરાણી. ઓ જમના ગોરાણી, આવો આવો. જમના ગોરાણી લ્યો આ શ્રીફળ ને સવા સોકોરી. શું ભીખરાને ત્યાં દીકરો આવ્યો? ના ના, આ તો વેવિશાળના છે. હે, માગું લઈને આવી છું. તમારે ના નથી પાડવાની. આવું મારે મારા માટે માગું? તારા માટે નહીં, તારી છોડી ડાહી માટે. મારા ભીખનાનું માગું નાખું છું. ગોમતી, ડાહીને તમારે પૂછવું પડે તો આમ અધર માગું કરે? અધર નથી કરતી, હું ભુવાને પૂછીને જ આવું છું. માતાજીનો હુકમ છે કે ડાહી હારે ભીખલાનું લગ્ન થશે તો રાજ કરશે રાજ. હવે બીજવણ ને પરમ એવી હું ડોટ ડાહી નથી. એ ભીખાલાલ તમારા કાકા જેવા છે. હવે મૂંગી માર, સાસુની આમન્યા તો રાખ. અને ભુવાનું કેવું છે કે સોમલો પણ જો રેવાને છોડીને બીજી હારે લગ્ન કરશે તો માય ને દીકરો દેશે દીકરો અને તું રાજ કરશે રાજ.
વાત માનતા કેમ નથી? તારી વાત હું ના માનું? બોલ રેવા, શું વાત છે? તમે બીજા લગ્ન કેમ નથી કરતા? રેવા, તું મારાથી નારાજ છે? મારી મમતા કે લાગણીમાં તને કઈ ઉણપ લાગી? ના, પણ માના ભુવા એમ કહ્યું છે કે નથી સાંભળવી અંધશ્રદ્ધાની વાત. પંચના મોહમાં રવિયાની રાણીની રજળતી મૂકવામાં હું નથી માનતો. આ સ્વર્ગમાંથી કઈ આશા એ પીછે અટકાવ? મને શ્રદ્ધા છે કે માતાજી તમારો વંશ વેલો. જો રેવા, તારી માતાજીને જીને કહેજે કે સોમાને સંતાન નહીં પણ સ્નેહ જોઈએ છે, અને તે પણ રહેવાનો. તમે મારી વાત તો જો રેવા, હવે પછી અંબા મારી કે મારી માની વાત કરતી નહીં, ભલે આ ખાનદાન નિર્વંશ જાય. સમજી? આનો એક જ રસ્તો છે. જગદંબે, માનું છું કે આપઘાત કરનાર તારો કોપ ભોરે છે, પણ જો હું જીવતી હોઈશ તો સોમો બીજું લગ્ન નહીં કરે. માં, ભુવા મારફત તે કરેલી ઈચ્છાનો અનાદર કેમ થાય? તારો કોપ ભોરો તો કોપ સોમાના ઘર પર ઉતરે. માં, મને તારા ખોળામાં સમાવી લેજે, આશીર્વાદ આપજે. જય જગદંબે. તને મારા માટે માન કે મમતા છે ખરા? રેવા, પગલ લે, કે હવે આવું પગલું કદી નહીં ભરે. વચન આપ. તમે મને એક વચન આપો. લે મારું વચન છે. તો લો મારું વચન, કે હું ફરી કદી આવું પગલું નહીં ભરો, કે મરવાનો વિચાર સુધા નહીં કરો. બસ હવે મારું વચન. બોલ રેવા, બોલ, મારે શું કરવાનું છે? બીજા લગ્ન. Thank you.
શું છે? આપણે માગું કોને ઘેર કરશું? બા, પાત્ર પણ મેં શોધી રાખ્યું છે. નામ તે વહુ, હું તો જાણતી જ હતી કે તું જ કાંઈક બાળક કાઢીશ. રેવા, પણ તું માને છે ને કે આ બધું શક્તિમાન ની ઈચ્છાથી જ થાય છે? ભલું થજો ગોમતીબેન નું કે એમના ભીખાભાઈ જોડે હું પાસે આપનું પણ પૂછાવ્યું. હા છે માં ગબ્બર વાળી. દાઈ, આ દુનિયામાં ગુલાલ ને ઘેરું કરનારા ઘણા પડ્યા છે. એટલે કાના, આ તો શું બોલ્યો? એટલે એમ કઉ છું કે દૂધપાક માં કડછા ઘણા હોય છે. હવે રેવા દે, આવજો ભીખ લો, ભલે ને ભીખ માંગે, એની જોડી તો ખાલી જ રહેવાની છે. આપણે તો પડી જશું. અરે મારા મનના મોરલા, હું તો તારી ઢેલ છું, તું ગમત અને હું ગેલ છું. હું પહેલ છું, તારે શરમાવું જોઈએ આમ પાડકા હારે પ્રેમ લીલા કરતા. અરે શરમાવું તો તારે જોઈએ, અમારી પાછળ પાછળ આવતા. અને આવજો તા, લ્યો સાંભળો, ચોર સપાઈ ને કે છે તમારથી અમને પકડાય નહીં. નહી, તું તમારી ઘરવાળી થવાની, તારી આરે મારા લગ્ન થવાના. પણ આ શું કરી રહી છે? ના ભક્ત ની આરે બાપાનો વાળ છે. ડાઈ મારી હતી છે અને રહેશે, પરણશે પણ મને જ. એકી ગરીબડી ગાય નથી કે એની માં દોરે ત્યાં જાય. અને અલા એ તું ભગત કોને કે? ત્યારે શું ભાઈ લોકો ડાઈ ઠોકી દે એને દેખ્યા કે આપણ એલિયા કાના જોયા હું કરે છે? અજમાવી દે બે ચાર હાથ. પીપુડી ના વગાડી નાખું તો મારું નામ ભીખલો ભરાડી નહીં. આ ખાનો હોય એક પાત્ર મેડ, આપડે જો રાખશે બી જેમ જોડાઈ જઈએ. અરે હા, બાકી નહીં પૂછું, તારો હાથ છે. કંકુ 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 તારી પીપોળી વગાડી નાખું નહીં તો. રેવા ગૌરી, કેમ આવું પડ્યું છે? પડ્યા ઉપર પાટું મારવા કે અદેખાઈ ની આગમાં બાળવા આવી છો? બીજાની ઝોપડી તોડી ફોડી ને પોતાનો મહેલ બાંધનારી તું? મહેલ? અરે મારો મહેલ તો પાનાનો, રેતીના ઢગમાંથી બનાવેલો મહેલ કેટલો ટકે? ગુસ્સો ગળી જા, સોમાની વાત કરવા આવી છું. જે વાર્તા પૂરી થઈ ગઈ છે તે ફરી ફરી સાંભળવાથી વાર્તા બદલાતી નથી, પણ વાર્તા ફરી ફરી વાંચવાથી વાર્તા મગજમાં ઉતરી જાય છે. ઉખાણાની રમત હું કદી રમતી નથી. ઉખાણું નાખવા નથી આવી, હું તો આવી છું ખોટા દાખલાનો તાળો મેળવવા. સંજોગ વશાત સોમા સાથે તારા લગ્ન ન થયા અને મને પરણ્યા, અને હવે હું જ સામે ચાલીને સોમાનું માંગું લઈને આવી છું. રેવા, છૂટેલા તીર, બોલેલા વચન અને માનેલા ભરતા પાછા નથી વળતા. વળે છે માં અંબાના પ્રતાપે. આવો મોટો ત્યાગ કરવાનો વૈરાગ ક્યાંથી આવ્યો? હું અભાગણી માં ન બની શકી એટલે માના ભુએ કહ્યું કે માતાના ભુવાએ મને પણ કહ્યું હતું કે તારા લગ્ન સોમા સાથે થશે. સાચો પડ્યો ને માનો હુકમ? ભુવાએ કહ્યું કે સોમા બીજું લગ્ન કરે તો જ સંતાન સુખ મળે. પણ એ ઘરમાં ધજા તો તારી ફરકે છે, એટલે તું મને છોકરા જણવા જ લઈ જાય છે ત્યાં. અદમા, સોમો મને પરણી ગયો, છતાં તું બીજે ના પરણી અને પરણવાને ના પાડે છે. એક મ્યાનમાં બે તલવાર રહી કદી સાંભળી છે? મારો ખોળો પાત્રો છું, મને ખાલી હાથે પાછી ના કાઢ. એક શરતે. બોલ બોલ પદ્મા, મને બધી જ શરત મંજૂર છે. જે વખતે હું ઉંમરમાં પગ મૂકું એની જ વખતે તારે આંગણું છોડી જવું, ચાંદો અને સૂરજ સાથેના ચમકે આકાશમાં. બોલ છે મંજૂર? હા મંજૂર છે.
કોઈ કાંટા કે રોતા કોઈ કાંટા કે ઓળખી નહી શકે અગાધ પ્રેમ છતાં હૈયે પથ્થર મૂકી મને તારી સાથે પરણાવ્યો. મારા માટેની લાગણી ઉપર રેવાએ પાણી ફેરવી નાખ્યું હોય એમ લાગે છે. તારી લાગણી માં હતી માત્ર ઝંખના, એની મમતામાં છે ત્યાગ. તું જોતી હતી માત્ર તારું સુખ, એને જોયું બધારું સુખ. હા, એટલે રેવાએ તમારા ઉપર જાદુ કે દોરા ધાગા કર્યા લાગે છે. ના, એને તો બતાવ્યું છે પ્રેમનું શુદ્ધ સ્વરૂપ. પદ્મા, સ્નેહ પછીના લગ્નમાં શું છે તે નથી જાણતો, પણ પરણ્યા પછીના પ્રેમની પવિત્રતા તો ગંગાજળને પણ આંબે તેવી. તમે મને પરણ્યા છો એ ભૂલી ના જાઓ. રેવાની જ વાત કરવાના છો આખી રાત? પદ્મા, હું વાસ્તવિકતાને ભૂલું તેવો નથી. તારી સાથે આખી રાત નહીં, હવે તો આખી જિંદગી વાત કરવાની છે. સોમા, એ જિંદગી જેની હું આખું આખું રાહ જોઈને બેઠી હતી. પ્રિય, આપણી પ્રીત તો જન્મ જન્મની હશે, એટલે જ વિધાતાએ આપણને ફરી ફરી મેળવ્યા ને. વિધાતા, વિધાતા જેવો કઈ નથી. હું તો એટલું સમજુ કે આ બધું રેવાના જ કારણે. આટલું બધું લાગતું તો રેવા માટે તું મને પરણ્યા શું કામ? રેવા માટે લાગણી હતી તેથી, એનો આગ્રહ હતો તેથી, એની ઈચ્છા હતી તેથી. ચાલ રસ્તો આજે. વચન કાજ પિયુ છોડિયા પ્રીત કારણ ધર્મવાસ નરે ઝરમર વાદળી ને હૈયે ભર્યો ઉલ્લાસ.
સાંભળશો? તમ શું તમે સાંભળશો? શું છે? હવે જલ્દી બહાર આવો, જુઓ તો શું થાય, શું થયું છે. અને પગી આગી, તમે ઝટ પાણી લાવો. શું થયું? પાણી લાવ, જુઓ. અને ના, મારા પર ઝટ પાણી છાંટો. પગી પાણી છાંટો. બેન, 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 શું થયું તમને? બેન, જુઓ મારી સામે, આંખો ખોલો, જુઓ. બેન, વાગ્યું તો નથી ને? અત્યારે તું એકલી ક્યાં જાય છે? માં લઈ જાય ત્યાં. તારા મા બાપ? ભગવાન ને વાલા થઈ ગયા. ભાઈ બાંડુ ભગવાને આપ્યા જ નથી. તારા વર કોણ? વરે તેજી દીધી છે? સાસરી એ કાઢી મૂકી છે? ચાલ જવા દે, તને દુઃખ થાય એવું નહીં પૂછું. બસ તું દેખાય છે કોઈ તપસ્વીની સ્ત્રી જેવી. તું બીજાના ભલા માટે પોતાનો ત્યાગ કરી શકે એવી લાગે છે. મા અંબા તારા કોળ પૂરા કરશે, જરૂર પૂરા કરશે. ચાલ અમારી સાથે, ચાલ. તને કાંઈ નહીં પૂછું, બસ તું અંબા જ જાય છે ને? આવ દીકરી, આવ અમારી સાથે. અમે નવ તીર્થની યાત્રા પૂરી કરીને છેલ્લે અંબાજી જ જવાના છીએ. માની તો સાચી ભક્ત લાગે છે. આવ દીકરી, આવ અમારી સાથે. રેવા, અલી ઓ રેવા, કહું છું ક્યાં ગઈ અત્યારના પોરમાં? રેવા, ઓ રેવા, મારો પૂજાનો સામાન તૈયાર કર્યો કે નહીં? ઓ રેવા. બા શું છે, રેવાના નામની સવાસાનો બૂમો પાડો છો તે? કહું છું કે આ મુઈ ગઈ ક્યાં અત્યારના પોરમાં? મારો પૂજાનો સામાન. બાર રેવા પોતાની ફરજ ભૂલેવી નથી. એણે પૂજાનો સામાન તૈયાર કર્યો જ હશે. હું જઈને જો મંદિરમાં. શું છે બા? આ કાગળ કોનો છે? અક્ષરો તો રેવાના જ છે. શું લખે છે? તમે પદ્મા સાથેના મા બાપે ગોઠવેલા વેવિશાળ ભોગ કરી મને અપનાવી અને મારા પ્રત્યે અથાગ મમતા દાખવી, પણ કમનસીબે તમારે ત્યાં મારાથી ખોડિયું ના બંધાયું. માતાજીના હુકમ અનુસાર હવે ઘરની સાચી લક્ષ્મી આવી ગઈ છે. એ તમારા કુળનો દીવો પ્રગટાવશે. હું મારું વચન નિભાવીશ, તમે તમારું નિભાવજો. હવે તો આપણે ત્યાં ઘોડ્યું બંધાશે, ત્યારે જ હું પાછી આવીશ. ત્યાં સુધી તમારા ખોડાના સુખ અને વૈભવ માટે, પદ્માના સૌભાગ્ય માટે સતત માને પ્રાર્થના કરતી રહીશ. તમે મારી શોધ કે ચિંતા કરતા નહીં, તમે મારી પ્રેમના સોગન છે. પદ્માની શુભેચ્છા. જ્યાં છોડી અંદરથી પાણી લઈ આવ. તમારા માથામાં ઘા? જો તો ખરી, નજરથી કાજુ કાપવાને બદલે હાથેથી ખોપરી ફોડી નાખી છે. કોણે? ઓલી દોડ દઈલી. બતાવો એ ક્યાં છે? એને તમારી ખોપરી ફોડી, હું એની ફોડી નાખી. જાણે બહુ મોટી ડાયલી ના હોય. ઉભી રે, ઉભી રે. તું પાછી અડધી દહી રાજુ હોય તો ગામમાં તારા નામનો દજાગરો ચડાવીશ અને મારા નામનો દજાગરો ચડાવીશ. તમને ગામની બીક હોય તો ભલે, મને નથી. હું તો દહીને ધીબેડીશ જ. દહીને નહીં, તારે ધીબેડવાનું બાકી રહી જતો હોય ને, મને ધીબેડ. બસ મને ધીબેડ. તને ખબર, તને ખબર છે તારી સાસુ એ મારી માં, એને દહીની માને 125 કોરી ને નાળિયેર આપી અમારા બેડા લાવલી પીપુડી વગાડી છે. પીપુડી? હવે વગાડ્યા વગાડ્યા તમને શરમ નથી આવતી? હવે લાજો લાજો, છ છ છોકરીના બાપ થયા તો પણ તમને આ ઉંમરે ઘોડે ચડવાના કોર જાગ્યા છે? શક છે તમને? અરે ભૂંડી ફટ તો તને છે. રેવાએ સોમાને સામે ચાલી પદમણી જેવી પદમાં ગોતી આપી અને ગોરપાય ફેરા ફેરવી હતા. તારે રેવા પાસેથી દડો લેવો જોઈએ, દહીને મનાવી લેવી જોઈએ અને મારા નામની પીપોડી વગડાવી જોઈએ. ઓ ઓ મારે, ઓ ઓ દહીનો ઝડકો ને માતાનો વાયે ઝડકો. તમે આળસ મરડો છો ને મારું તો હૈયું મરડાઈ જાય છે. જાઓ તમે પણ શું સવારના પોરમાં? અરે હું તો શું પદ્મા ગૌરી,
તમારા અંગની અંગડાઈ જોવા બોલો સૂરજ પણ આપમાં ઊંચે ચડ્યો છે. જો એવું બધું બોલવાના હો તો હું તો નથી ઉઠતી. જાઓ. અરે એમ તે કઈ ચાલે? અરે પદ્મા ગૌરી હવે તે કઈ સુવાય. નળિયા પણ સોનાના થઈ ગયા. આ તો પ્રતાપ કો તમારા સાસુ નો, નહી તો તમારે અત્યારે તો ઘમ ભરવા ઘમ ચાલતું હોત. અન્નપૂર્ણા ચાલો બધા મેળામાં. ચાલ દેવા, ચાલ સુદેવી. મારે તો ઓની પહેરવી છે. શિવાવલી શાની થાય છે, ઓઢણી શાની નથી આવતી. જાઓ સુદેવી, આમ જીત કરીશ તો માર પડશે. ચાલ આગળ થા. પહેરવા દો ને બિચારીને, ઓરણીમાં કુમારિકા કેવી શોભ્યું છે. ચાલ સુદેવી, હું તને ઓરણી પહેરાવું. આ તો મારી લાડકી વાત છે. ચાલ ચાલો રેવાબેન. રેવાબેન કેટલા સારા છે. હું તને ઓરણી પહેરાવીશ, પછી જ આપણે મેળે જશું. સુદેવીને રેવા માટે કેટલી બધી મમતા થઈ ગઈ છે. અને રેવા જાણે આપણી બીજી દીકરી છે. પાછી તમે કઈ જાણ્યું રેવા માટે? જાણી ગઈ છું. સૌભાગ્યનો ચાંદલો એના કપાળે છે. ખાનદાનના ખોરડાના સુખનું એક કોડિયું છે, જે જાતે બળી બીજાને પ્રકાશ આપવા માંગે છે. Thank you.
છોકરો આ શું કટકટ માંડી છે? જાઓ અત્યારે તેલ પૂરી આપો ને. ના કહી ને, રેવા માસી તો દર વખતે તેલ પૂરી આપતા હતા. જા પદ્મા, તેલ પૂરી આપ. તમે વળી માતાજીમાં માનતા ક્યાંથી થયા? એમાં માનવાનો સવાલ નથી, વર્ષોથી આગળનો રિવાજ છે. રેવા પણ એમ જ કરતી હતી. રેવા જે કરતી હતી તે રિવાજ, અને હું કહું તો બીજા જ. તો પછી રિવાજ સાચવવા રેવાને જ સાચવી હતી ને? મને કાં બોલાવી? પદ્મા, તમે મને સગી કરી છે છોકરાઓના સ્વાર્થ માટે. બાકી વાલી તો છે હજી રેવા. પદ્મા, શરમાતી નથી આવું બોલતા? અરે શરમ તો તમને આવી જોઈએ. પદ્મા, તારે તો રેવાનો આભાર માનવો જોઈએ કે તને તારું ભાવતું કરી આપ્યું. અને ખોડી ગઈ મારા માથે. ખોડી ગઈ એટલે શું? તમારે માથે પડી છું? માથે પડી છું. જરાક તો થોડો બે જણા જો છોડ્યો તેલ હવે જાઓ. મારું તમે અપમાન કરો છો. આ અપમાન સાંખી લેવાને હું જરાય તૈયાર નથી, સમજ્યા? હું તો ચાલી જઈશ મારા બાપને ખેર. મારા બાપુ ગામના પટેલ છે. અરે ગરજ હોય તો મને લેવા આવજો, મને તમારી કઈ ગરજ નથી. અરે મને તમારી કઈ પડી પણ નથી. પદ્મા, પદ્મા દીકરી, તું શું સમજતી નથી? આવું તે કરતું હશે બેટા? જો મેં તો તને કઈ કહ્યું નથી ને. ચાલ ચાલ જો બા, એને માથે ન ચડાવો. એક દિવસ તારા માટે છણા થાપશે, તમારે જ ભોગવવું પડશે. પછી ભોગવજો તમે. મુરબ્બીઓ, વડીલો અને પંચ માજન ના બધા સભ્યો, હું તમારી પાસે ન્યાય માંગવા માટે આવ્યો છું. ન્યાય માંગવા તો પંચ બોલાવ્યું છે. આ ત્યાં ન્યાય આપવા તો પંચ ભેગું થયું. બરાબર, તો પછી આ પંચ માજન ના સભ્યોને મારે એક જ વાત કહેવાની કે મારું માગું સ્વીકાર્યું હોવા છતાં દહી કાનજી સાથે શા માટે વ્યવહાર રાખે છે? ન રખાય, ન રખાય, ખોટું છે. કાનજી જોડે એના મનનો મેળ સંધાયો છે, પણ માગું તો ભીખાય નાખ્યું છે. પણ એ તો પરણેલો છે અને પાછો છ છોકરીનો બાપ છે. જયારે કાનજી અને ડાઈએ તો એકબીજાને લગ્ન કરવાનું વચન આપ્યું છે. એટલે તું તારી ટીપુડી વગાડ્યા વગર બેસને છાનું માનું ઢોઢ ડાયા? ભાઈ સાહેબ, તમે મારો ન્યાય કરજો. કા અમે પંચમાં નથી? એ ચીસું થઈ ગયું, વ્યવહાર ન રખાય. ભીખાય માગું ન નાખવું જોઈએ. પટેલ, હિલજીએ બીજી વાર લગ્ન કરી ઓલી જીવલીનો ભાવ બગાડ્યો. તું બીજાની વાત ન કર, આ ભીખાની વાત કર. પંચાયત ભીખા માટે ભેગું થયું છે. આજની પંચાયત બરખાસ્ત થાય છે અને મુદત પડે છે, પંચાયત પરિવાર મળશે. ભલે બાપ. પદ્મા, ઓ પદ્મા, પદ્મા, ઓ બેટા. અરે બા, તમે બેટા ઉચકી લાવ્યા? કઈ વાંધો રે દીકરા, ક્યાં બેચારી બહુ?
સવારના પર્વત તને બોલાવી જ પડે ને, તારે તો પાણી ભરવા જવું જોઈએ. બા ને આ ઉંમરે બેડા ઉચકવા પડે એ ઠીક કેવાય? અરે બેડા તો મેં મારા બાપ ને ઘેર પણ નથી ઉચક્યા, એ તો જેનું કામ હોય એ કરે. અને આખો દિવસ તું કયા કામ કરે છે તો કે, પણ કામ કરવા થી તારી કંચન વર્ણી કાયા કઈ કરમાઈ નહીં જાય, સમજી? એટલે શું તમે મને કામ વાળી તરીકે લાવે છો? ના, ઘરની શોભા તરીકે. મૂકને દીકરા, એની સામે કટકટ કરવી નકામી છે. તમે ભલે દાઢ માંથી કહેતો, પરંતુ એમાંથી જ સત્ય બહાર આવે છે. તમે મને શોભાની પુત્રી જ દેખી છે, નહીં કે ધર્મપત્ની. ધર્મપત્ની તો સુખ દુઃખ ની સાથી હોય છે, વર અને ઘર બે ને વરેલી હોય છે, નહીં કે તારી જેમ માત્ર એક ને જ. વહુ ને જો આમ હળદૂત કરતા રહેશો તો આ ઘરમાં ખોડિયું કદી નહીં બંધાય. રેવા જેમાં ખાનદાની ગૃહલક્ષ્મી હતી અને હજુ પણ છે, અને એ જેમ બધું કામ કરતી હતી એમ તારે કરવું જોઈએ. હું તો એટલું સમજુ, જો વાત વાતમાં રેવાનું નામ લેવાના હો ને એને ભૂલી જ ન શકવાના હો તો આ ચાલી મારા બાબતમાં. હવે હું તને કઈ નહીં કેવા દઉં. જો હું તને કઈ કહું છું, બા તને કઈ સમાન જેવું છે કે નહીં? એ જતી હોય તો જવા દે, એ જશે તો બલાટ રડશે. બલાટ હશે તો સાસુમાં વધારે જવું છું મારા વગર. સોમા સોમા તું રોકે ને, સોમા આમ તો આપણે ઘરના કે ઘાટના, સોમા રોકે ને. મહિમા ન જાણું રહ્યો સતાનું જાણું.
જ્યાં હૈયે ભક્તિનો સાગર ઘૂગવે છે એમાં આપના મંજીરાનો રણકાર ભળતા ચણ મા શક્તિના દર્શનનો લાભ મળ્યો. ચાલો જય હાટકેશ. કઉ છું, સાંભળો છો? બોલો. રેવા ક્યાં? બા મોટી બેન ક્યાં? રેવા, ઓ રેવા, 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 રેવાને જોઈ છે? નહીં તો. રેવા ક્યાંય નથી. રાત્રે તો ભજન ખાતી હતી. એની ધમાલ છે બધી. અમારી મોટી દીકરી રેવા નથી મળતી. હા, રાત્રે બે પિંડરે એક રૂપાળી સ્ત્રીને ઉપર જતા જોયા હતા. એ તો તમારે રેવા ન હોય. પેલા ભાઈ જે પૂછતા હતા તે? એ બંને તો ગુમ છે. એ જ તો પિંડારો ના હોય. પગી, પગી, તમે તરત જ રેવાને ગમજો, ખબર આપી આવો. મૂર્ખાઓ, આ તમે કોને ઉપાડી લાવ્યા છો? રાણીબા, કેવું યોગ્ય પાત્ર ગણાય? આનો ભોગ આપશો તો મહાકાળી રીત છે. પણ આ કુંવારી નથી, સૌભાગ્યવતી છે. ભોગ તો કુંવારાનો અપાય, સૌભાગ્યવતીનો નહીં. રાણીબા, તો પછી? એકલીનો નહીં, આના સાથે આનો વરનો સજોડે ભોગ દઈએ તો માં વધુ ખુશ થાય. ના ના, હું કુંવારી છું, તળેલી નથી. મારો ભોગ આપો. હું કુંવારી છું, હું કુંવારી છું. સાંભળ્યું રાણીબા? હા, સાંભળું છું. તું કુંવારી છે ને? આ કુંવારી જોડે તારા લગ્ન કરાવી દઈએ તો તને પસંદ છે ને? એક ભાવમાં બે ભાવ. છોકરી, તું ચાલાક છે પણ પકડાઈ ગઈ. ભોળી, જાઓ, જલ્દી જાઓ, આના વરને શોધી લાવો. જાઓ, ત્યાં સુધી આને પૂરી રાખો. પણ એના વરને શોધવો ક્યાં? એ જ આને શોધતો આવશે. મહાકાળી, તારું ખપ્પર ભરીશ. શું છે પણ? આ તમારો દીકરો? મારો દીકરો? શું થયું મારા દીકરાને? તાવથી સંદેપાત થયો હતો, રસ્તા ઓછી પડ્યો હતો. એ માનો કોક તો નથી થયો ને? નક્કી એ જ. મેં ગુંડા એ દીકરાની વાત ના આવી, માના નામનો કોક કર્યો. નક્કી એ જ, નક્કી એ જ. શું વાત છે ભુવા? મેં ગુંડા એ પૈસા માટે ભીખાની વાતમાં હાજી હા કરી, માતાના નામે દતિંગ કર્યું. મને માફ કરો માં, મારા દીકરાને સજા ના કરો, મને માફ કરો બા. પટેલ બાપા, આ રે ભુવો, પૂછો એને. ધૂણવાનું ને માતાના નામનું દતિંગ કરવાનું એને કોને કહ્યું હતું? દતિંગ એટલે? ભુવા, શું વાત છે? બાપા, આ ભીખાએ આપેલા પૈસા પાછા લ્યો. હું ખોટું બોલ્યો, મા કોપાયમાન થયા. મારો દીકરો બોલ્યો એટલે બીજા લગ્નથી મને દીકરો થશે એમ તે ખોટું કહેલું? હા, હું હાજુ ધૂન જ નતો. મને તો ભીખાલાલે કહેલું કે સોમાલાલની માં અને મારી માં બંને આવે છે, એમને એવું કહેજે કે બીજા લગ્નથી એમનો દીકરો થશે. તારું તો ગળું સમજી દેવું જોઈએ. સોમાભાઈ, એનું ગળું છોડો. સાંભળ્યું? શોમા ભાઈ, તમે સમજ્યા? ભુવાની ખોટી વાતને ભક્તિ માની મારી રેવાએ બલિદાન આપ્યું. ભુવાએ ભીખાના દીવામાં તેલ પૂરવા બીજાના દીવા ઓલવી નાખ્યા. અરે, આ કાનજી જિંદગીમાં વધી રહી ગઈ હોત. આ તમારો ભગવાન અને તમારા કહેવાતા ભગવાન નો આરતીઓ. અરે શેતાન. સોમાભાઈ શાંત થાવ. સોમાલાલ, ઉશ્કેરાવાથી શું મળશે? ક્યાં હશે રેવા? પટેલ, પટેલ. કોણ છો? ક્યાંથી આવો છો? હું જાત્રાએ નીકળેલા નાગર કુટુંબ નો પગી છું. તમારા ગામની રેવાને પણ એમણે જાત્રાએ સાથે લીધી હતી. અને એમણે કેવડાવ્યું છે. શું કેવડાવ્યું છે? ક્યાં છે રેવા? એમણે કેવડાવ્યું છે કે રેવાને પિંઢારા ઉપાડી ગયા છે. શું કહ્યું? મારી રેવાને પિંઢારા ઉપાડી ગયા? તમે બધાએ ભેગા થઈ મારી રેવાને જાનકી બનાવી દીધી અને રાજ્યાભિષેકના દિવસે વનવાસ, અને તે ઓછું હોય તેમ તેને રાવણ ઉપાડી ગયો. અરે રેવા, તે અંધશ્રદ્ધાને ભક્તિ માની તારી જાતને દુઃખી શુકરવા કરી. ચાલો પગીએ. સોમાલાલ, શી જાઓ છો? પિંઢારાનું પગેરું કાઢવા. જ્યાં સુધી રેવાને હેમ ખેમ સહી સલામત પાછી નહીં લાવું ત્યાં સુધી જમ્પીશ નહીં. પટેલ, પાણી મૂકું છું કે રેવાને પિંઢારાના હાથમાં છોડાવી નહીં લાવું ત્યાં સુધી ગામમાં પગ નહીં મૂકું. ચાલો પગી. ચાલો. ધાના ધાતુડી પપોડી, ધાના ધાતુડી પીપોડી, ધાના ધાતુડી પીપોડી, ધાના ધાતુડી પી. કા પાછો સનેપાત થયો કે તમારામાં ભૂ આવ્યો? કઈ જાતની બૈરી છે જ નથી. અમજમ પર જોતી નથી. હું નગારું વગાડું છું. ધતુડી પીપુડી, ધાના ધાતુડી પીપુડી, ગામ ગધાડે ચડ્યું કે ગામ, ગધાડે ચડ્યું કે ગામ. ગામ તો ગધાડે નથી ચડ્યું, પણ ગધેડો ગામ પર ચડ્યો છે. એટલે તું મને ગધેડો કે છે? તમને મારાથી કહેવાય? સમજુ છે. હું સમજુ નહીં કે ગધેડો ઘોડો કપાક હોય ને કામ કેટલું કરે.
અને ગધેડા ને ડપનું મરાય, તમને કશું ના મરાય. અરે મેરા પણ ના મરાય, પણ એ તો કહો કે બધું છે શું? કેમ, મારા બીજા લગ્ન ની તૈયારી? અરે જોતી નથી આ ઘર અને મને દિલ કેવા સરસ રંગ રોગાન કર્યા છે. બીજા લગ્ન ની તૈયારી? ભાઈ હા પાડી. એ તો ના પાડતી હતી ને. કેમ, આપણામાં કહેવત છે ને, એક દીકરી અને બીજી ગાય, જ્યાં દોરે ત્યાં જાય. આ ડઈ ગરીબ ની દીકરી ખરી કે નહીં? હે, અને પછી શું જમઈ રાજી તો ભલે જ થતી છોકરી આગી પાછી. હે, અને મનસી કોના ભોગ લાગ્યા છે કે ભુવાનું વચન ટાળે? તારે મારા લગ્ન માં આવવાનું છે. હો, છોડીઓને સરસ લુગડા પહેરાવી તૈયાર કરજે, ધામધૂમ થી લગ્ન કરવા છે. ગયા વખત તો અભરખો, આ વખતે પૂરો કરવો છે. તમારે કરજો અભરખા પૂરા. તમારો વરઘોડો ને તમારી જાન માં છે કોણ એમ પૂછે તો કેજો કે તમારી વહુ ને તમારા છૈયા. પટેલ, આવું નહોતું કરવું. તમે તો જાણતા હતા, છતાં પણ આવું કર્યું. ચાલો, વિધિના લેખ માં કોણ મિનમિક કરી શકે? જય અંબે. જય અંબે. બાપા, ગોરબાપા ગયા? હા, તારી વાત કરતા હતા. મારી શું વાત કરવાના હતા? અરે હું તો સાસુજીને સંભળાવીને આવી છું કે સાસુજી, હું તો જાઉં છું મારા બાપને ખેત. હવે મારા વગર વધાર જવો અને સળગાવજો કુળ નો દીવો. હું એક પટેલ ની દીકરી છું. હા, બસ કર દીકરી, બસ કર. આવું ના બોલ, તું કઈ જાણતી નથી. બાપા, તમે આમ ઢીલા કેમ થઈ ગયા? વાત શું છે? બોલો, મને કહો શું વાત છે. બેટા, તને કેવી રીતે કહું? તારાથી સંભળાશે નહીં. બેટા, મેં તો તારું હિત જ જોયું ને ચૂપ રહ્યો. પદ્મા, મારી દીકરી, તને જન્મથી શરદોષ છે. મને શું છે? એ શું શરદોષ? બડે સાપણ એ નિશાની વાંધે નહીં. દીકરા, તને કદી સંતાન નહીં થાય, તારો ખોળો ભરાશે નહીં. બેટા પત્ની, તારો જન્મ થયો પછી ખબર પડી કે તારી કોખે કઈ જ નહીં થાય. બાપુ, બાપુ, તમે મને પેલા કેમ ના કહ્યું? મારા અભિમાન ને માંગીને ભૂખા થઈ જશે. બાપુ, બાપુ, હું કઈ મોડે પડકારી રેવાને, સાસુને કે સોમાને? બેટા, હું રહ્યો બાપ. સોમા જેવો જમાય મળે તો આગ ઠરે, એથી બોલ્યો નહીં. દીકરા, મારી વાત સાંભળ. સોમો ગયો છે પિંડારા સાથે લડવા, તારી સાસુ એકલી છે. દીકરા, પરિણ્યા પછી કન્યાનું સ્થળ કાં તો એનું સાસરું, કાં તો સ્મશાન. બેટા, મારી વાત માન. તારા સાસરે એને સંતાન સુખ તો નહીં આપી શકે, પણ બહુનું સુખ તો આપ. પટને વળગી ન રહે બેટા, વળગી ન રહે. બાપુ, વાંજળીને વાંચું અને વાંજળીને માનશું. જઈશ, એના ખાનદાનનો વંશ વેલો તો નહીં વધારી શકું, પરંતુ એનો વાલ મેળવવા માન મૂકીને સેવા કરીશ. બાપુ, તમારી દીકરી છું ને, તમારું ખોડું નહીં લજાવા દો. બાપુ, સોમાભાઈ પણ ગયા? હા બેટા, રેવા ગઈ, પદ્મા ગઈ, ને સોમો પણ ગયો. સમજ નથી પડતી બેટા કે આ ઘરનું શું થવા બેઠું છે. આ ફાટે ક્યાં ક્યાં ઠીકડું દઉં? હે ભગવાન, કયા પાપનું ફળ આપશ મને? બા, એમ હિંમત ના હારી જાઓ, ભગવાન સૌ સારાવાના કરશે. અને તું સારાવાના કે છે દીકરી? ના મોહ એક પછી એક તૂટી જાય, પણ આ હચમચી જાય તો કાળજું કેમ હાથ મારે બેટા?
હું પાછી આવી ગઈ છું. તમને એક વાત કહી દઉં. મારે કઈ નથી સાંભળું બેટા, કઈ નથી સાંભળું બેટા, કઈ નહીં વધુ વધુ હો બેટા, તને કઈ નહીં કહું. હા પણ બા, મારા બાપા કહેતા હતા કે મને ખબર છે. તમને બધી ખબર છે? હા, પટેલની દીકરી લાડમાં ઉછેલી એને કઈ ન કહેવાય ને. પણ બા, વાત એમ નથી. વાત એમ છે કે મારે કઈ નથી સાંભળવું પદ્મા, મારે કઈ નથી સાંભળવું. તું મારા ઘરની લક્ષ્મી છે, એટલું જ બસ છે. પદ્મા, મારે કશું નથી જોઈતું, કશું નથી જોઈતું. તું મારા ઘરમાં પાછી આવી, એટલે વધુ મારે શું જોઈએ? પણ બા, તમે મારી વાત તો સાંભળો. મારે એક વાતની ચોખવટ કરવી છે, નહીં તો તમે મને ધિક્કારશો, મને હળદૂત કરશો. મારે કઈ નથી સાંભળવું દીકરી, કઈ નથી સાંભળવું. દીકરી, ભાભીને કહે કે. હા ભાભી, બાને એવું કશું નથી. તમે આવ્યા એટલું બસ છે. બા, ભાભી આવ્યા, હવે ભાઈ પણ ફટી કરીને આવશે. મારું મન કહે છે સૌ સારા વાના થશે. પણ બા, પાછું બોલી છો બેટા, તમારી બહુ નહીં પણ દીકરી છે બસ. બા, રાતના આરામ કરી સવારે ઉપડી જઈશું. અરે આરામ કેવો, રેવાને કઈ થશે તો? શું તકલીફ છે ભાઈ? આમના ઘરવાળાને પિંઢારા ઉપાડી ગયા છે. અમારે પિંઢારા થાનકે પૂગવું છે. રાત્રે આરામ કરી સવારે ઉપડી જજો, એ દિશા હું બતાવીશ. એ લોકોની ગુફા આ તરફ છે. હાલો આરામ કરો, સૌ સારા વાના થશે. ચાલો. હા બાપા, આમ નેહા હોકા નાખો. ઓલા ભાઈ ની ઘરવાળી ને પિંઢારા ઉપાડી ગયા. શું વાત કરો છો? પિંઢારા ઉપાડી ગયા? એ ઓલાની ઘરવાળી હતી? હા, પિંઢારા ને જાત માં ક્યાપાની. મને કીધું બાપા. ના ના, પિંઢારા ને ભારે થયો. એ ક્યારે નીકળવાના છે? હવારે નીકળશે, આરામ કરે કે નહીં. આટલા ધબાકાથી ગભરાઈ ગઈ? હા મનજી, ભી તો જરૂર ગઈ, પણ તું? મને થયું કે આ ફટાકડી મારા જીવનમાં આગ લગાડવા બેઠી છે, તો લાવ ધબાકો કરી આવું. જો તો ખરી, તું કોની રાહ જુએ છે? હવે હું ગમે ની રાહ જોઉં, એમાં તારે શું? વાહ વાહ, તું મારા વરને ગધેડે ચડાવે ને પછી તું મને શું એમ પૂછે છે? યાદ રાખજે ડાઈ, હવે પછી જો તારો વાંક હશે ને તો હું જોઈ લઈશ. હા, ત્યાં દોડા ફાડી ફાડીને તું મને બીવડાવે છે, એના કરતા એ તારા વરને જ આંખની કીકીએ નચાવું એમ ને? પણ એમ કરવું સારું નહીં. હું તો મારા કાનજીની રડ લઈને બેઠી છું, અને કાકા જેવા ભીખાલાલ થી તો ભાગતી ફરું છું. સાચી તું દિલથી કહે છે ડાઈ? હા મનજી, તો જો કોઈ ભોય ઉપર પણ શું કોતરતી હતી? હૈયે જે ઘૂંટાયેલો છે તે કાનજી નો કા, એથી રોડું શું ડાઈ? જો એમ જ હોય તો આજના પ્રેમની તું પૂરે પૂરી કરી નાખ બારા ખડી. પણ વચ્ચે ભીખા કાકા નો ભો આવે છે તેનું શું? એ ભમરડા નો તો ખીલો ઘસી નાખવો પડશે, ને એ હું કરીશ. તારે માત્ર હું કહું તેમ જ કરવાનું. તમે કહો એમ કરવા તો તૈયાર છું. ક્યાં હું ને ક્યાં એ ભીખા કાકા? તમે બેઉ જણ આપણા ગામની તળાવની દેરીએ જઈ માતાજી સાક્ષી ખાના મને લગ્ન કરી નાખો, અને તમને મને પગે લાગી લેજો. થયું, કોઈ નાથી કઈ કહેવાશે નહીં. આગે આગે ગોરખ જાગે, આગે આગે ગોરખ જાગે, ને ભીખા કાકા એ ભાગે. વાહ મનસી કાકી વાહ, હમણાં કાનજી આવે એટલે વાત કરું. એક વાર લગ્ન થયા એટલે થયું, કોઈ કઈ કરી ન શકે. તમ તમારે કરો કંકુ ના લે, ત્યારે આવજે. આવજો કાકી, આવજે. Thank you.
મેં તમને માર્યા હોત તમારી દેવાનો પત્તો ન લાગત. હું તમારી સાથે આવું છું. ચાલો ચાલો ચાલો. પેલિસ્ટીનો ધણી હાજર કરો. રેવા રેવા રેવા, કોણ છો? કોને બોલાવો છો? રેવા, હું સોમુ, તારા સોમુ. હું તમને નથી ઓળખતી. મેં પૈસા તમને જોયા નથી. મારું નામ રેવા નથી. રેવા, તું મારી પત્ની છો. તમારી કઈ ભૂલ થાય છે. મારા તો લગ્ન જ નથી થયા. માથી નથી તમારી સાથે કોઈ સંબંધ કે નથી કોઈ સપણ. આ માણસને કઈ ભ્રમ છે. મારા એની સાથે લગ્ન નથી થયા. આ મારી પત્ની છે. આ પણ ખરું છે. રૂપવતી સ્ત્રીને જોઈને બધા જ એને પોતાની પત્ની બનાવવા માંગે છે. મૂંઝવણ છે. આ એનો પતિ હોય પણ ખરો, ના પણ હોય ખબર કેમ પડે? પડશે. ચાલો સાંભળું છું. કે કોણ છો? કોને બોલાવો છો? હું રેવા, તમારી રેવા. રેવા? હું તમને ઓળખતો નથી. હું તમારી પત્ની રેવા. તમારે કઈ ભૂલ થતી લાગે છે. હું પરણેલો જ નથી. આ પણ ખરું છે. સ્વરૂપવાન પુરુષોને જોઈને બધી સ્ત્રીઓ એને પોતાનો પતિ બનાવવા માંગે છે. તો શું તમે મને નથી ઓળખતા? રેવા, તને નવો. અરે, તારા સ્પર્શથી, તારા શ્વાસથી, તારા હૈયાના ધબકારાથી તને ઓળખું છું. તો પછી આમ કેમ કર્યું તમે? હું તને પૂછું, તે આમ કેમ કર્યું? માં કાલીની પૂજા કરતા અંધશ્રદ્ધાળુઓ ભોગ ચડાવવામાં ભક્તિ માને છે. તમારો ને મારો ભોગ આપવા માંગે છે. હું નથી ઈચ્છતી કે પદ્માનો ચાંદલો મારા લીધે ભૂસાય. અને હજી હજી તો માં તમારા ઘરમાં ઘોડિયું બંધાવવાની છે. રેવા, તું તો એવી ને એવી ઘેલી ને ભોળી રહી. અરે, આપના બંનેના મોત હારે થાય એથી એવું બીજું શું? ના ના, આવું ના બોલશો. રેવા, એ જ 32 લક્ષણો એનો ધણી છે. આવી જોડી ભોગ માટે બીજી નહીં મળે. જાઓ, તૈયારી કરો. માં, તું તો જન્મ આપે છે. કરતા તું છે, ધરતા તું છે. તું હરતા તો બને જ નહીં. માં, એમને ખબર નથી કે માતાજી ભોગથી રૂઝે નહીં, કોપાય મન થાય. એ સંગતિ આપણે Thank you.
Thank you.
તમે કઈ દેવી માં માનો છો? ઘર છોડું ત્યારે ત્રણ વખત એમને બચાવી સાથ કર્યો હતો. ચાલો તારું ભૂંડું થાય તે તારી પીપુડી વગાડી મારી પીપુડી વગાડી. હવે માતાજી તમારી પીપુડી વગાડે. Thank you.
નિરાશ નહીં કરે, આપણો વંશ વેલો ફળશે અને ફૂલશે. શું કરવા જીત કરો છો? અમે નવમા તારીખે પૂછો કે તમારી જરૂર કોઈ બનતા છે, પણ અમે જ રહેવાનું મૂકી જઈશું. જાઓ, તમે જાઓ, તમે મારા સમ ગવાની માણ. એવા
Thank you.
મને મૂકીને જતી રહી લે ડાઈ રે Thank you.
તમે શું નથી પચાવ્યા? તમને મેં વચન આપ્યું છે,
બાપુ, પોતાની દીકરીનું હેત જોવાનું સ્વાર્થ બધી જ મા બાપને હોય છે, અને રેવા તમારી બહેન છે, એને ત્યાંથી તમે પડી શકી છો. આનંદ દિવસ દેખાડ્યો છે રેવા, સુખ તો વેચવાથી જ મળે છે તે જ શીખવે છે ને, અને તું પોતે ઉદાસ? હું તને લેવા આવી છું રેવા, તારું જાત હતો છે અને રહેશે. તને અન્ય કેવું છે અને થઈ રહ્યું છે આ રીતે પણ મારા હાથે ખોટો તારો ભરાવો જોઈતો હતો. પછી તને કર માર્ગ અને માર્ગ માજ કરશે દેવા, મારે તારી પ્રાર્થના સાંભળી છે. આજે હું ખરેખર ખૂબ જ ખુશ છું દેવા. ચાલ ખરે, એ ઘરમાં તારીખથી જ ફરક છે. મેં તને અન્યાય કર્યો છે માં, આ શું કર્યું તે? તારા ઘરેથી કમાઈ બોલાવી અને તારા સાથે અન્યાય રેવા, ખોટું હતું મારે ના આ વચન ભંગ દેવ ખોટા આ ઘોડા નહીં જે બાબા આ ઘોડા નહીં બેઠો હતો.
અને સુખી થતા તથા